વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા એક મોટા સમાચાર જેમાં લલિત વસોયાને હાઈકમાન્ડનો ફોન આવ્યો છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી સીઈસીની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન આવ્યો છે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે લલિત વસોયા મેદાને ઉતરશે. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે લોકસભા ઇલેક્શન લઈને, જેમાં દિલ્હી હાઈકમાન્ડે લલિત વસોયાને પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના આપી છે. દિલ્હી સીઈસીની જે રીતે બેઠક ચાલી રહી છે કોંગ્રેસની પણ, અને તેમાં લલિત વસોયાને ફોન આવ્યો છે તેવી માહિતી છે તે મળી રહી છે. અને પોરબંદર બેઠક પર જ્યાં ભાજપના મનસુખ માંડવિયાને દિગ્ગજને ઉતારવામાં આવ્યા છે, તે લલિત વસોયા હવે તેમની સામે રહેશે. વધુ માહિતી માટે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાળ જોડાઈ ચૂક્યા છે. દીક્ષિત, લોકસભા ઇલેક્શન અને મોટા સમાચાર કે મનસુખ માંડવિયા જ્યાંથી ઉભા છે પોરબંદર બેઠક પરથી, ત્યાંથી જ હવે લલિત વસોયાને પણ ઉભા રાખવામાં આવ્યા છે. બિલકુલ, સીઈસીની બેઠક છે તો દિલ્હી ખાતે ચાલી રહી છે અને દિલ્હી ખાતેની બેઠકમાં મહત્વના નિર્ણયો છે તે લેવાયા છે અને કોંગ્રેસમાં સ્પષ્ટ થઈ રહ્યું છે લલિત વસોયા રાજકોટથી ચૂંટણી લડવાના હતા તેવી વાત બપોરે આવી હતી, પરંતુ વસોયાને સ્પષ્ટ પોરબંદર બેઠકથી ચૂંટણી લડવા માટેની સૂચના છે તે અત્યારે મળી ગઈ છે અને પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા સામે લલિત વસોયા છે તે મેદાને છે. લલિત વસોયાને લેઉવા પટેલ સામે, લેઉવા પટેલ સેક્ટરથી જ કોંગ્રેસ અત્યારે ઉમેદવાર છે તે ઉતાર્યા છે. મહત્વની વાત છે કે દિલ્હી ખાતે પણ અત્યારે બેઠક ચાલી રહી છે, સીઈસીની ભાજપની પણ બેઠક ચાલી રહી છે, તેની સાથે કોંગ્રેસની પણ બેઠક ચાલી રહી છે અને એક એક ઉમેદવારોને હવે વારાફરતી ફોન આવવાના શરૂ થઈ ચુક્યા છે. જેની ઠાકોરને પણ બનાસકાંઠા બેઠકથી સૂચના મળી ગઈ છે, જેની ઠુમરના અમરેલી બેઠકથી સૂચના મળી ગઈ છે, તેની સાથે ચંદનજીને પાટણ, ભરતસિંહને આણંદથી સૂચના દેતા મળી છે. એટલે કહી શકાય કે એક બાદ એક નેતાઓના ફોન રણકમાંના છે તે શરૂઆત થઈ ગઈ છે. જી આભાર દીક્ષિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં મનસુખ માંડવિયા સામે લલિત વસોયાને ઉભા રાખવામાં આવ્યા છે. એટલે કે પોરબંદર બેઠક ઉપરથી જે રીતે ત્યારે મનસુખ માંડવિયાની જાહેરાત કરી દેવામાં જ આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, હવે કોંગ્રેસ તરફથી રીતે દિલ્હીમાં સીઈસીની બેઠક ચાલી રહી છે તેમાં જાહેરાત કરવામાં આવી છે લલિત વસોયાની, અને તેઓને ફોન કરીને આ જાણકારી છે તે આપવામાં આવી છે. અને ત્યારે હાલમાં જે રીતે લેઉવા પાટીદાર વધુ વાતચીત કરવા માટે આપણી સાથે ખુદ લલિતભાઈ પણ જોડાઈ ચુક્યા છે. લલિતભાઈ, સૌ પ્રથમ તો આપને અભિનંદન કે આપને પોરબંદર ઉપરથી ટિકિટ મળી છે. સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. હજી સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ, પરંતુ મને વિશ્વાસ છે કે પાર્ટી મને આદેશ આપશે અને એના પૂર્વ તૈયારી રૂપે હું અત્યારથી જ લોકસંપર્કને મહિનો છું કરવા. પાર્ટીનો પણ આભાર માનું છું કે મને ફરીથી લોકસભા લડવા માટેનો ચાન્સ આપ્યો છે. લલિતભાઈ, જે રીતે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાને ઉભા રાખ્યા છે, શું લાગી રહ્યું છે કેટલી ટફ ફાઇટ છે? જો ચૂંટણી કોઈ પણ હોય કે હરીફાઈ કોઈ પણ હોય, એમાં ફાઇટ ટફ છે કે ઈઝી છે એ જોવાનું ન હોય, પરંતુ કાંટાની ટક્કર 100% હું આપવાનો છું. અને ભારતીય જનતા પાર્ટી જે 5 લાખની લીડની વાત કરે છે, હું દાવા સાથે કહું છું કે ગયે 2019 કરતા પણ ભારતીય જનતા પાર્ટીને અમે જે જવાબ આપ્યો હતો એનાથી કરારો જવાબ આપશું, જડબાતોડ જવાબ આપશું અને જીતવા માટે ચૂંટણી લડી રહ્યો છું, એવું બહુ સ્પષ્ટપણે આપને કહું છું. જી આભાર લલિતભાઈ જોડાવા બદલ.